नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में तमारु स्वागत छे। होळीनी ज्वाळाओना आधारे आवनारा चोमासा अंगेनी एक महत्वनी अपडेट सामे आवी छे। आवनारो चोमासु केवुं रहेशे, वावणी लायक वरसाद क्यारे थवानो छे अने वावाझोडा क्या महीना में सौथी वधारे जोवा मळशे, गरमी केवी पड़शे, संपूर्ण अपडेट विडियोना माध्यमथी आपणे जोईशुं। अंबालाल पटेल द्वारा पण माहिती आपवामां आवी छे। तो होळी पहेला जे रीते हवामान बदलाय छे तेना उपरथी अंदाज लगावी शकाय छे। आ वर्षे उनाळानी काळझार गरमी लोकोने परेशान करशे, तो मार्च महिनाना मध्य सुधीमां ज आकरी गरमीए गुजरातने तपवी दीधुं छे। तो बीजी तरफ होळीनी जोत उपरथी हवामान निष्णांत जे होय छे ते आगाही करता होय छे, जेमां अंबालाल पटेल द्वारा आगाही करवामां आवी छे। तेमणे एप्रिल पछी आकरी गरमीना अनुभव थवानुं पण जणाव्युं छे। आ वर्षे ચોમાસું કેવું રહેશે તેની પણ અપડેટ આપી છે। તો અંબાલાલ પટેલે ચોમાસાના લઈને આગાહી કરી છે કે મહિનામાં એટલે કે મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે। પશ્ચિમ ઉત્તરના જે પવન છે એના કારણે વંટોળ અને વાવાઝોડાનું પ્રમાણ પણ જોવા મળશે। તેમણે જણાવ્યું છે કે શરૂઆતમાં વરસાદ રહેશે, બાદમાં અનિયમિત વરસાદ પડવાની શક્યતાઓ છે। ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ નહીવત પડશે અને અનિયમિત વરસાદ પડી શકે છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ એક એક પડી જાય, બાકી વરસાદની કોઈ શક્યતાઓ નથી તેવું પણ તેમણે જણાવ્યું છે। હોળી પ્રગટાવ્યા બાદ જાળ જે દિશામાં જાય તેના આધારે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પરંપરાગત રીતે જાણકારો દ્વારા આગાહી કરવામાં આવે છે। દરેક વિસ્તારમાં પવનની દિશા મુજબ જાળ જતી હોય છે, જેના આધારે જાણકારો વર્તારો કરતા લાગ્યા છે કે આગાહી વર્ષોથી કરવામાં આવતી હોય છે। આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં આ પ્રકારે જે આગાહી કરવામાં આવે છે તે સંચય રાખવામાં આવે છે। તો આ રીતે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ચોમાસું કહી શકાય કે ખેડૂતો માટે સારું ચોમાસું રહેશે, પરંતુ શરૂઆતના જે વરસાદ છે તે સારો પડશે, ત્યાર પછી અનિયમિત વરસાદ જોવા મળશે। પશ્ચિમ ઉત્તરના પવનના કારણે વાવાઝોડાના પ્રમાણ પણ વધારે જોવા મળી શકે છે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવાયું